નમસ્કાર, હું સમીમ, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ પગુથણ નજીક આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીનીએ મહેંદી લગાવતા હોબાળો. બે વિદ્યાર્થીનીઓને મહેંદી લગાવતા પ્રવેશ ન અપાયો. વાલીઓ પાસે માફીપત્ર લખાવ્યા બાદ પ્રવેશ. સંસ્થાના કાર્યકરોના હોબાળા બાદ ભરૂચ દિલ્હી પબ્લિક સ્કૂલમાં મહેંદી ન લગાવવાનો ફતવો અંતે રદ કરાયો. પાંચ વિધાનસભાના ચૂંટણી પરિણામ પર ઝઘડિયાના ધારાસભ્ય છોટીભાઈ વસાવાની પ્રતિક્રિયા. આ રાજ્યોમાં ત્રીજો વિકલ્પ ન હોવાથી કોંગ્રેસને મત મળ્યા. આદિવાસીઓના હિતની વાત કરશે તેને સમર્થન, છોટુભાઈ વસાવા. ભરૂચમાં રૂપિયા 400 કરોડના ખર્ચે તૈયાર થયેલ કેબલ સ્ટેટ બ્રિજમાં ભૂવો પડતા દોડધામ. સરદાર બ્રિજ કેબલ સ્ટેટ બ્રિજના પાયામાં ભૂ માફિયાઓ દ્વારા વ્યાપક ખોદકામથી અસ્તિત્વ સામે ખતરો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર આંખ કાન બંધ કરી બેઠું છે. સિટી ન્યૂઝના પ્રાયોજક છે વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. ભરૂચ પગોથણ રોડ ઉપર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મહેંદી લગાવવા મામલે મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર કાઢી મુકાતા ભારે હોબાળો વ્યાપવા પામ્યો હતો. વડોદરા સ્ટેટ ક્વીન ઓફ એન્જલ્સ શાળામાં વિદ્યાર્થીઓને મહેંદી લગાવતા પ્રવેશ ન આપવા અંગે ભારે હોબાળો વ્યાપવા પામ્યો હતો. હજુ આ બનાવની સાહી સુકાઈ નથી ત્યાં આજ રોજ દિલ્હી પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપી મેનેજમેન્ટ દ્વારા વાલીઓને બોલાવી માફી પત્ર તથા ભવિષ્યમાં મહેંદી નહીં મૂકે તે માટે બાહેધરી પત્ર લખાવ્યા બાદ પ્રવેશ અપાતા વાલીઓ સ્તબ્ધ થઈ જવા પામ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીપીએસ સ્કૂલના માથાભારે મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ દ્વારા આ અંગે મીડિયાને કોઈ પ્રતિભાવ સુદ્ધા અપાયો ન હતો. ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેમ મીડિયા કર્મીઓ સાથે સ્ટાફ દ્વારા અણછાસ્તું વર્તન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના મનસ્વી નિયમો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપર ઠોકી બેસાડતા માથાભારે શાળા સંચાલકો દ્વારા મીડિયા સાથે કરાયેલ ઉદ્ધત વર્તન બાદ શાળાના વિદ્યાર્થીઓને કયા પ્રકારના સંસ્કાર અપાતા હશે તે અંગે અસમંજસ ઉભી થવા પામી છે. જિલ્લાની અલગ અલગ મિશનરી સંચાલિત શાળાઓમાં એકલ ડોકલ વિદ્યાર્થી અને વાલીઓ સાથે થતા વર્તન અંગે જિલ્લા શિક્ષણ વિભાગ સતર્ક બની યોગ્ય પરિપત્ર જાહેર કરે તે જરૂરી છે. સ્કૂલ મેં પતા નહીં, હમ લોગો કો આઈડિયા નહીં થા. બચ્ચી એક ફંક્શન મેં ગઈ થી ઓર મહેંદી લગા કે વો આઈ ઓર હમને સ્કૂલ મેં ભેજા તો હમને એક રિક્વેસ્ટ ભી ડાલા કે હમારી બચ્ચી કો અલાઉ કિયા જાય. બટ સ્કૂલ સે એક ફોન આતા હૈ કે આપકી બચ્ચી કો હમ લોગ અલાઉ નહીં કરેંગે, અસેસમેન્ટ કરતે હૈ ઓર બચ્ચી કો હમ લોગ લાઇબ્રેરી મેં બઠા કે રખેંગે જબ તક આપ નહીં આયેંગે ઓર આપકો ઉસકો લેકે જાના હૈ. મેં ફિર સુબહ સુબહ ઘર સે, આજ અચ્છા થા કે ઓફિસ નહીં જા પાયા તો બચ્ચી કો યહાં સે લેને આયા ઓર યહાં લેને આને કે બાદ ઉનસે બાત કિયા કે ભી ક્યા રીઝન થા, ક્યું થા. મેરે સાથ એક ઓર પેરેન્ટ્સ થે, ઉનકી ભી બચ્ચી થી દેવી મોદી, તો ઉસકે સાથ ભી સેમ પ્રોબ્લમ થા. ઉસકે પેરેન્ટ્સ કો ભી યહાં બુલાયા ગયા થા તો ઉન્હોને ભી પૂછા સ્કૂલ મેં ઓર હમારે પાસ પેરેલી એક મેસેજ ભી આતા હૈ કે આપકા બચ્ચા સ્કૂલ મેં પહોંચા નહીં હૈ, એવરીથિંગ ઇઝ ઓકે, જો મેં આપકો દિખાતા હું. હા, તો યે એક થા. ફિર હમને આગે પૂછા કે ભાઈ પેરેન્ટ્સ સ્કૂલ યે બચ્ચા સ્કૂલ મેં આયા નહીં હૈ, એસા મેસેજ ક્યુ નહીં? બોલા નહીં નહીં, યે તો હૈ એક અલગ સે મેસેજ આપકો દિયા હૈ. તો બોલા વો એપ મેં મિલેગા, એપ મેં મેસેજ આયેગા. અભી એપ મેં મેસેજ દેખા નહીં, યે મેસેજ તુરંત મિલ જાતા તો હમ લોગો કો કૈસા લગતા હૈ? પહેલી ચીજ મહેંદી લગા કે સ્કૂલ મેં નહીં પ્રેઝન્ટ હોના, મતલબ નહીં આના, એસા કહી કાનૂન તો હૈ નહીં. હા ઠીક હૈ, થોડા પનિશ કર સકતે હો કે ભાઈ હમારે પે ફાઇન લગા દો, પર બચ્ચો કો હરાસમેન્ટ, મેન્ટલી હરાસમેન્ટ નહીં હોના ચાહીએ. ઇસ તરીકે સે બચ્ચે કો અલગ સે આપ સેપરેટ કર દેતે હો, ઉસકો એક ગિલ્ટી ફીલ હોતા હૈ કે આજ પતા નહીં કિતના બડા ગુનાહ ઉસને કર દિયા કે સ્કૂલ ને ઉસકો રિસ્ટ્રિગેટ કરકે સાઇડ મેં બઠા દિયા, અલગ બચ્ચે સે અલગ કર દિયા. તો યે એક ચીજ કા હમ લોગ વિરોધ કરતે હૈ, એસા નહીં હોના ચાહીએ. ઓર દૂસરા યે જો મહેંદી વાલા એક હમારા ક્યા હૈ, હિન્દુ સમાજ સે હમ કલ યે હમારા એક કલ્ચર હૈ, કોઈ ભી પ્રસંગ હો તો મહેંદી હમારે મતલબ પહેલે લગાઈ જાતી, એક શુભ માના જાતા હૈ. તો યે ચીજે થોડા સા એસા બાઉન્ડેશન નહીં હોના ચાહીએ. આપને અભી સ્કૂલ પ્રશાસન સે કોઈ બાત કી? ઉન્હોને ક્યા બોલા? પ્રશાસન બાત કરને કોઈ તૈયાર નહીં હૈ, હમને બસ ખાલી એક રિસેપ્શન પે એક મેડમ થે ઉનસે બાત કિયા તો ઉન્હોને બોલા કે નહીં આપકો સ્કૂલ મેં આપ બચ્ચી કો આપકો ઘર લે જાના હૈ, આજ હમ બચ્ચી કો અલાઉ નહીં કરેંગે.
तो हमने बोला कि भाई चलो ठीक है, प्रिंसिपल सर से एक बार बात करके रिक्वेस्ट करते हैं। तो प्रिंसिपल सर ने पहले तो टाइम नहीं दिया, फिर हमने थोड़ा इंसिस्ट किया तो बोला नहीं आपको एक दो घंटा बैठना पड़ेगा, मतलब अननेसेसरी हरासमेंट जैसा था। फिर नहीं माने, काफ़ी देर हो गया, फिर हम ज़बरदस्ती उनसे मिल के आए। वो मेरे भाई, मेरे साथ में जो पेरेंट थे, उनको ज़बरदस्ती जाके अंदर जाके मिल के आए। तो उनको वही चीज़ें, आपको जो करना है करो, नहीं नहीं हम तो ऐसा ही रखेंगे, हमारी साइड से ऐसा ही रहेगा। पगुथण गाम स्थित दिल्ली पब्लिक स्कूल मैनेजमेंट द्वारा विद्यार्थियों ने मेहंदी लगाड़वा मामले, शिक्षण कार्यथी अड़गा राखवा मामले, VHP सहित भागीनी संस्थाओं द्वारा होबाड़ा बाद शाळा तेमज मैनेजमेंट द्वारा तकलीकी निर्णय बदलवानी फरज पड़ी हती। आंतरराष्ट्रीय हिंदू परिषदना सेजल देसाई, बजरंग दल, राष्ट्रीय महिला परिषद तेमज एडवोकेट फोरम द्वारा दिल्ली पब्लिक स्कूल खाते धसी जाइ आचार्य ने उग्र रजूआत करता आचार्याए तात्कालिक असरथी मेहंदी लगावाना प्रतिबंधने हटावी लेवा निर्णय जाहिर कर्यो हतो। तदुपरांत आ अंगे लेखितमां बाहेदरी आपी हती। भरूचना झघड़ियाना BTPના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ 5 રાજ્યોમાં યોજાયેલ ચૂંટણીના પરિણામો પર જે પક્ષ આદિવાસીઓની હિતની વાત કરશે તેઓને સમર્થન આપવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપી હતી। ગતરોજ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ રાજ્યોમાં લોકો પાસે ત્રીજો વિકલ્પ ન હોવાના કારણે કોંગ્રેસને મત મળ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી। સાથે જ તેઓએ રાજસ્થાનમાં તેઓની ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે વિજેતા ઉમેદવારો અંગે જણાવ્યું હતું કે જે પક્ષ આદિવાસીઓના હિતની વાત કરશે તેઓને સમર્થન આપવામાં આવશે। જ્યાં જ્યાં પ્રાદેશિક પાર્ટીઓ આવશે, આ પ્રાદેશિક પાર્ટીઓનું રાજ છે। હમણાં જે સમાધાન બી કોંગ્રેસ કરવા માગે છે, એમણે રાહુલ ગાંધીએ કાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેની અંદર એવું કહ્યું કે સમાજવાદી પાર્ટી મુલાયમની, બરાબર, જે અખિલેશ ચલાવે છે અત્યારે, માયાવતી બહુજન સમાજ પાર્ટી, એના વિચારો અને કોંગ્રેસના વિચારો એક જ છે। તો મારે એમ કહેવું છે કે વિચાર એક હોય તો તમે જુદી પાર્ટી બનાવીને લડો શા માટે? મારે એમ કહેવું છે કોંગ્રેસે આને સમર્થન આપી દેવું જોઈએ ને, બહુજનને આપવું જોઈએ, સમાજવાદીને આપવું જોઈએ। જે લોકસભાના બાય ઇલેક્શનો થયા ઉત્તર પ્રદેશની અંદર, તો એમાં સમર્થન કરવું જોઈએ, વિચાર જીત મેળવી છે જે પાર્ટી, જે સરકાર, અમારું જે 5 અને 6 શેડ્યુલ છે લાગુ કરે, અમારું બજેટ અલગથી આપી દે આદિવાસીઓનું અને બીજા લોકોનું જે બજેટ છે એ આપતા એવી પાર્ટીને અમે સપોર્ટ કરવા માટે વિચારશું। નવનિર્માણ પામેલ કેબલ સ્ટેટ બ્રિજ બન્યાની 1.5 વર્ષમાં ભૂવો પડી જતાં તંત્રમાં દોડધામ વ્યાપી જવા પામી હતી। સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નવનિર્મિત કેબલ સ્ટેટ બ્રિજના મધ્યમાં પૂર્વ છેડે ભૂવો પડી જતાં એક ક્ષણે ગંભીર સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું। હાઈવે તંત્ર દ્વારા પીપડાઓ મૂકી કોઈ અકસ્માત ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી હતી। જોકે અધત કહી શકાય તેવા રૂપિયા 400 કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર આધુનિક ટેકનોલોજીથી બનેલ કેબલ સ્ટેટ બ્રિજ, કે જેનું હજુ સુધી નામાંકન પણ કરાયું નથી, તેમાં ભૂવા પડવાની બાબત વ્યાપક ભ્રષ્ટાચાર દાવમાં કંઈક કાળું હોવા તરફ નિર્દેશ કરે છે। કેબલ સ્ટેટ બ્રિજમાં પડેલ ભૂવાની યુદ્ધના ધોરણે પૂરી દઈ વાહન વ્યવહાર પુનઃ કાર્યાન્વિત કરી દેવાયો હતો। અત્રે જિલ્લા કક્ષાની પ્રજાને હાલ સરદાર બ્રિજની રેલિંગ તૂટી જવાની ઘટના તેમજ કેબલ સ્ટેટ બ્રિજ ઉપર ભૂવો પડવાની ઘટના સાથોસાથ આ બંને બ્રિજ નીચે ખનન માફિયાઓ દ્વારા ભરૂચ ખાણ ખનિજ વિભાગની રહેમ નજર હેઠળ બ્રિજના પાયામાં જ માટી તેમજ રેતીનું વ્યાપક ખોદકામ ચાલી રહ્યું હોય બુદ્ધિજીવીઓ આ ગેરકાયદેસર ખોદકામને સરદાર તેમજ કેબલ સ્ટેટ બ્રિજના અસ્તિત્વ સામે ખતરા સમાન ગણી રહ્યા છે। આ અંગે તંત્રમાં રજૂઆતો છતાં વહીવટીતંત્ર આંખ આડા કાન કરતું હોય નજીકના ભવિષ્યમાં મોટી હોનારત સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। દાઉદી વોરા કોમના ધર્મગુરુ દાઈ જમાન અબુ જાફરુ સાદિક અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની ભરૂચ મુલાકાત દરમિયાન સાલગીરાના ઉપલક્ષમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। દાઉદી વોરા સમાજના 53માં ધર્મગુરુનું સોમવારની રાત્રિએ ભરૂચમાં આગમન થયા બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે। મંગળવારની રાત્રિએ વોરવાડ વિસ્તારમાં સાલગીરાના ઉપલક્ષમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સળગાડેલી લાઇટિંગવાળી બગી સહિત બેન્ડની સુરાવણીઓ વચ્ચે શિસ્તબદ્ધ રીતે જુલુસ ધર્મગુરુની આગળથી પસાર થઈ રહ્યું હતું। વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક સામાજિક પ્લોટમાં બાળકો બેઠા હતા। ગાયો
દાઉદીપોરા સમાજના ધર્મગુરુની વિશેષ ઉપસ્થિતિમાં જૈની મસ્જિદ ખાતે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાઉદીપોરા સમાજના ધર્મગુરુની વિશેષ ઉપસ્થિતિમાં સમાજની ટાવર વિસ્તારમાં આવેલ જૈની મસ્જિદ ખાતે ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મગુરુની વાણીનો લાભ લેવા ભરૂચ સહિત બાર ગામથી વિશાળ સંખ્યામાં દાઉદીપોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની મુલાકાત પૂર્ણ થતા ગુરુવારની સાંજે તેઓ સુરત જવા રવાના થશે. ભરૂચના અયોધ્યાનગરના એક મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરોએ હાથફેરો કરવામાં નિષ્ફળ રહેતા પાછા ફર્યા હતા. ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગરમાં રહેતા વિનેશભાઈ સોલંકી પરિવારજનો સાથે મકાનના ઉપલા માળે નિંદ્રાધીન હતા. આ દરમિયાન રાત્રિના સમયે નીચેના રૂમના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. મકાનના નીચેના માળે રહેલા કબાટ સહિત તમામ ચીજવસ્તુઓ વેરણ છેડણ કરી હાથ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કઈ હાથ લાગ્યો ન હતો. આ બાદ ઉપરના માળ પર જવા માટેની લોખંડની જાળી પર તાળું હોવાથી નિંદ્રાધીન પરિવારના માળ પર જવામાં સફળ થયા ન હતા. સવારે વિનેશભાઈ અને પરિવારજનો રાબેતા મુજબ ઉઠતા ઘરમાં તસ્કર ત્રાટક્યા હોવાનું માલુમ પડતા તપાસ હાથ ધરી હતી, પરંતુ ઘરમાંથી કશું ગયું ન હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરી હતી. વિનેશભાઈ સોલંકીએ આ રીતે તેમના ઘરમાં ચોથી વખતે તસ્કરો ત્રાટક્યા હોવાનું જણાવ્યા સાથે આ પૂર્વે 2,50,000 મુદ્દામાલની ચોરી થઈ હોવાનું કહી આ રીતે તેમના મકાનને નિશાન બનાવી રહ્યા હોય તેઓના પરિવારજનોમાં ગભરાટ પ્રસરવા પામ્યો છે. તેથી પોલીસ વધુ સતર્ક રહી સુરક્ષા માટેની વ્યવસ્થા કરે તેવી માંગણી કરી રહ્યા હતા. ત્યારે પોલીસ પણ વધુ સક્રિયતા દાખવે, પ્રજાજનોમાં સુરક્ષાનો અહેસાસ કરાવે તે આવશ્યક છે. 2014થી સતત ચોથી વાર આ પ્રયત્ન થયો છે અને 2014માં મને ઘણું એવું 2,50,000 રૂપિયા જેવું આર્થિક નુકસાન થયેલું, એના માટે FIR લખાયેલી, પણ હજુ સુધી કંઈ નક્કર કાર્યવાહી થઈ નથી. અને આજે પણ આ બનાવ બન્યો છે તો અમને માલની તો હાનિ થાય તો વાંધો નહીં, પણ અમારી જાનની હાનિ થશે ત્યારે શું? એટલે તંત્રએ આ અંગે અમારી જે કંઈ ચિંતા છે અંગે પેટ્રોલિંગ વધારી અને અમારા માટે કંઈક કરવું જોઈએ. આજે તો કંઈ ગયું નથી, પણ ભૂતકાળમાં અમને ખાસું એવું નુકસાન થયેલું છે. પણ આમાં જે ચિંતા છે ઘર સાચવવાની, એને કારણે અમે બહાર નથી જઈ શકતા. હા, જાણકારી છે આજે સવારે, અને એ લોકો આવીને પણ ગયા છે અને જોયું છે. એમણે એમ કહ્યું છે કે કંઈ ગયું નથી તો થોડી ચિંતા ઓછી છે અત્યારે, પણ કંઈ કરીશું એમ ખાલી એવી બાંયધારી આપીને ગયા છે કે કરીશું. અંકલેશ્વરની સંજયનગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી જતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સંજયનગરમાં રહેતા રાજુભાઈ પ્રધાન પોતાના મકાન બંધ કરી પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી સોનાની ચેઇન તથા ચાંદીના દાગીના તેમજ રૂપિયા 28,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ પાડોશીએ રાજુભાઈ પ્રધાનને કરતા તેઓ દોડી આવી ચોરી અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે રાજુભાઈએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સંજયનગરમાં મારા ઘરમાં ચોરી થઈ ગઈ. મેં સુરત ગયેલો ઇન્ટેલિજન્સમાં, મને સુરત ફોન આવ્યો કે કા રાજુભાઈ તમારી ત્યાં ચોરી થઈ ગઈ સોના ચાંદીના દાગીના અને 28,000 રૂપિયા કેશ. ટોટલ કેટલી ચોરી? ટોટલ 2,00,000 રૂપિયા જેવું છે. શું ગયું છે એમાં? શું ગયું છે? સોના ચાંદીના દાગીના ગયા. પોલીસ ફરિયાદ કરી છે બાબા? પોલીસ ફરિયાદ કરી, આઈને જોઈ ગયા. અંકલેશ્વર જેઆઈડીસી કંપનીમાં કામ કરી રહેલા એક સુપરવાઇઝર રિએક્ટની વરાળથી દાઝી જતા તેને સારવાર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આવિષ્કાર કેમિકલ વર્ક્સ કંપનીમાં કોન્ટ્રાક્ટનો કામદાર બાલાજી ભગવતરાવ બિરાજદાર સુપરવાઇઝર તરીકે ફરજ ઉપર હતો. તે સમયગાળામાં કંપનીમાં ચાલતી મેન્ટેનન્સ કામ દરમિયાન આકસ્મિક રીતે રિએક્ટમાંથી વરાળ છૂટતા છાતીના ભાગે દાઝી જતા તાત્કાલિક અસરથી અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે કોન્ટ્રાક્ટ વ્રજેશ ભગતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આજરોજ અમરાવતી બ્રિજ પાસે એક ડમ્પર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના મોટાલી ગામ પાસે હાઈવે ઉપર આવેલો અમરાવની બ્રિજ જાણે અકસ્માત ઝોન બની ગયો છે. આજરોજ સુરતના રહીશ જયમીન જડીવાલા કાર નંબર GJ05JH5350 લઈ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે અન્ય બે મિત્રો પણ સવાર હતા. દરમિયાન અમરાવતી બ્રિજ પાસે પહોંચતા પાછળથી આવતા ડમ્પર ચાલકે તેમની કારને અથડાવી દેતા કાર બ્રિજમાં જઈને ભટકાઈ હતી. અકસ્માત સમયે એરબેગ ખુલી જતા કાર ચાલક જયમીનનો આબાદ બચાવ થયો હતો. જ્યારે તેની સાથે કારમાં રહેલા બે મિત્રોને સામાન્ય ઈજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઈવે ઉપર બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. વાલિયાના કોંડ ગામ નજીક કાર ચાલકે રાહદારીને અટફેટે લેતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વાલિયા તાલુકાના કોંડની નવી વસાહતમાં રહેતા સોમાભાઈ વસાવા ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ સાંજના સમયે કોંડ ગામના નાળાની બટાડિયા તરફ જવાના માર્ગ પરથી લાકડાનો ભારો લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ અને ગફલત ભરી રીતે ધસી આવેલ વેગનાર કાર નંબર GJ16AP8218ના ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમિલનાડુથી અમદાવાદ ખાતે કોકોનટ ભરીને આવી રહેલો એક ટ્રક ચાલક ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીકથી પસાર થતા રાત્રિ દરમિયાન રોડ સાઈડમાં ટ્રક ઊભી રાખી સૂઈ જતા ટ્રકમાંથી 122 નંગ જેટલા બોક્સની ચોરી થતા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ માહિતી મુજબ તમિલનાડુના સેલમ જિલ્લામાં આવેલા પકનડુ ગામે રહેતા મારિયપ્પન સેવી આંબેડકર ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ કોઇમ્બતુરથી ટ્રકમાં સિક્કા ટ્રાન્સપોર્ટમાંથી કોકોનટ ઓઇલના 641 નંગ બોક્સ ભરીને અમદાવાદ આવવા માટે નીકળ્યો હતો. તે ભરૂચ નજીક હાઈવે ઉપરથી પસાર થતા મુલર ચોકડી પાસે ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક જામ હતો. ટ્રાફિકથી બચવા માટે ડ્રાઈવર મારિયપ્પને પોતાની ટ્રકને ઝઘડિયા તરફના માર્ગે હંકારી જઈને ટ્રકને રાત્રિના સમયે રોડ સાઈડમાં પાર્ક કરી સૂઈ ગયા હતા. સવારે ઉઠીને જોતા ટ્રક ઉપર બાંધેલી ટાડપટ્ટી ફાટેલી હોય તપાસ કરતા તેમાંથી ઓઇલના બોક્સની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. બાદમાં પોતાને થોડી હિન્દી તેમજ અન્ય ભાષા સમજી શકતો ન હોવાથી પોતાના ટ્રાન્સપોર્ટરનો અને અમદાવાદની પાર્ટીનો સંપર્ક કરતા આખરે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ટ્રકમાંથી 122 બોક્સની ચોરી થતા ટ્રક ચાલક મારિયપ્પને રૂપિયા 6,77,000 કિંમતના કોકોનટ ઓઇલના બોક્સની ચોરી કરીને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ શાળાના બે બાળકોએ ફ્લોર હોકીની નેશનલ ચેમ્પિયનશીપમાં ઉજ્જવળ દેખાવ કરી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ભરૂચની કલરવ શાળાના બે બાળકો આકિત બોમ્બેવાલા તથા સાઈમા માકનિયાની ગુજરાતની ફ્લોર હોકીની ટીમમાં પસંદગી પામ્યા હતા. આ બાદ ફ્લોર હોકીની નેશનલ ચેમ્પિયનશીપમાં રમવા પંજાબના પટિયાલા તેમજ કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે ભાગ લેવા ગયા હતા. આ બંને બાળકોએ નેશનલ ચેમ્પિયનશીપમાં ઉચ્ચવળ દેખાવ કરતા પંજાબ ખાતેથી ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ રનર્સઅપ રહી હતી, તો કેરાલા ખાતેની ચેમ્પિયનશીપમાં તૃતીય ક્રમાંક મેળવતા અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. નેશનલ ચેમ્પિયનશીપમાં ઉજ્જવળ દેખાવ કરનાર બંને બાળકોએ તેઓની રમત દ્વારા ભરૂચનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરતા કલરવ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અમને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે અને હર્ષની લાગણી અનુભવીએ છીએ કે કલરવ સંસ્થાના બે બાળકો નેશનલ ચેમ્પિયનશીપ ફ્લોર હોકીમાં ભાગ લેવા ગયા હતા અને બંને બાળકો ખૂબ સરસ એચિવમેન્ટ કરી આવ્યા છે. એમાં આકિબ બોમ્બેવાલા છે તે પંજાબ પતિયાલા ખાતે બાળક જે પુરુષોની રમત હોય છે ફ્લોર હોકીની એમાં ગુજરાતની ટીમમાં સામેલ થઈ અને રમવા ગયો હતો, ત્યાંથી સિલ્વર મેડલ લઈ આવેલો છે.
અને સાઈમાં માકણિયા કરીને જે અમારી દીકરી છે તે તિરુઅનંતપુરમમાં છોકરીઓ માટેની નેશનલ ચેમ્પિયનશીપ હતી ફ્લોર હોકીની, એમાં ભાગ લેવા ગઈ હતી અને ત્યાંથી ગુજરાતની ટીમ બ્રોન્ઝ મેડલ લઈ આવેલી છે. એટલે સાઈમાએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. અમારી સંસ્થા બંને બાળકો માટે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કલરવ શાળાના બાળકો આ પૂર્વે સ્પેશિયલ ઓલિમ્પિકમાં ઇન્ટરનેશનલ લેવલે પણ ઝળકી ચૂક્યા છે. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાં રોજ સાંજે ભૂખ્યા લોકોને એક ટંક જમવાનું મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓએ અન્નયજ્ઞનો પ્રારંભ કર્યો છે. ભૂખ્યાને ભોજન એ શિક્ષક હેઠળ પ્રીત મ્યુઝિકના સંચાલક માંગીલાલ અને પત્રકાર અતુલ મોલાનીના પ્રયાસોથી પ્રતિમ ચોકડી વિસ્તારમાં રોજે રોજ સાંજે શ્રમજીવીઓને એક ટંક ભોજન પીરસાઈ રહ્યું છે. રોજે રોજ ચાલનારા આ અન્નયજ્ઞમાં વિવિધ સમાજસેવી સંસ્થાઓ પણ શ્રમદાન તેમજ અન્ય સહાય આપવા આગળ આવી છે. ગતરોજ પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના પત્રકાર મિત્રોએ શ્રમજીવીઓને ભોજન પીરસવાની સેવાઓ આપી હતી. આ સ્તુત્ય કાર્યમાં સામાજિક આગેવાન માંગીલાલભાઈ રાવલ તેમજ અમારા પત્રકાર મિત્ર અતુલભાઈ મુલાણી ખૂબ જ સન્નિષ્ઠ સેવાઓ આપે છે અને તેમણે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને પણ સાંકળી લીધી છે કે જેમના સહયોગથી શ્રમદાન કે અન્ય રીતે કોઈપણ રીતે દાન આપે અને ભોજન ભૂખ્યાઓને જે શ્રમિક વર્ગ છે તેઓને સાંજે ભોજન મળી રહે તેવી સુંદર આ વ્યવસ્થા કરી છે. આજે અમે પત્રકાર મિત્રો અંકલેશ્વરના એ શ્રમદાન કરીને આ જે ભૂખ્યાને ભોજન જે એ ચાલે છે દરરોજ એમાં સેવાઓ આપી છે અને અમે સૌભાગ્ય સમજીએ છીએ કે જે સામાજિક સેવા સંસ્થાઓ જે સારું કાર્ય કરે છે એમાં અમે પણ જોડાયા, અમે બી સહયોગી થયા તે બદલ અમે એ સંસ્થાઓનો આયોજક સંસ્થાઓનો પણ આભાર માનીએ. ભરૂચનગર ખાતે કલેક્ટર કચેરી સામે આવેલ ઝેરોક્સ દુકાનની સામે પાર્ક કરેલ મોટરસાઇકલની ડિક્કીમાંથી રૂપિયા 1.5 લાખની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવની વિગત જોતા ભરૂચ સિટી પોલીસ મથક ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી દશરથસિંહ અર્જુનસિંહ રાજ રહેવાસી બોરભાટા બેટ મક્તમપુર બેંક ઓફ બરોડા સ્ટેશન રોડ ખાતેથી નાણાં ઉપાડ્યા હતા. ફરિયાદીએ 1.5 લાખ રૂપિયા ઉપાડતા બેંકમાંથી રૂપિયા 500ના દરના 3 બંડલ એટલે કે 300 નોટો આપી હતી, જે દશરથસિંહે પ્લાસ્ટિકની બેગમાં મૂકી સાથે ચેકબુક અને પાસબુક પણ મૂકી હતી. આ પ્લાસ્ટિકની બેગ મોટરસાઇકલની ડિકીમાં મૂકી હતી, ડિકી લોક કરી હતી. ત્યારબાદ કામ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેલ મહાકાળી ઝેરોક્સ દુકાન વિસ્તારમાં ગયા હતા. કામ પતાવી પરત આવતા મોટરસાઇકલની ડિકીમાંથી નાણા ઉકેલ પ્લાસ્ટિકની બેગ ગુમ થયેલી જણાઈ હતી. જો કે ડિકી ડુપ્લિકેટ ચાવી વડે ખોલી નાણાંની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો, જેની તપાસ સિટી પોલીસના PI HN બારિયા કરી રહ્યા છે. યોગી ટાઉનશીપ ખાતે આવેલ યોગેશ્વર મહાદેવના 10મા પાટોત્સવ નિમિત્તે હવન, મહાપ્રસાદી, આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં રહીશો સહિત અન્ય શ્રદ્ધાળુઓએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ પગુથણ નજીક આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીનીએ મહેંદી લગાવતા હોબાળો, 2 વિદ્યાર્થીનીઓને મહેંદી લગાવતા પ્રવેશ ન અપાયો, વાલીઓ પાસે માફીપત્ર લખાવ્યા બાદ પ્રવેશ. સંસ્થાના કાર્યકરોના હોબાળા બાદ ભરૂચ દિલ્હી પબ્લિક સ્કૂલમાં મહેંદી ન લગાવવાનો ફતવો અંતે રદ કરાયો. 5 વિધાનસભાના ચૂંટણી પરિણામ પર ઝઘડિયાના ધારાસભ્ય છોટીભાઈ વસાવાની પ્રતિક્રિયા, આ રાજ્યમાં ત્રીજો વિકલ્પ ન હોવાથી કોંગ્રેસને મત મળ્યા, આદિવાસીઓના હિતની વાત કરશે તેને સમર્થન, છોટુભાઈ વસાવા. ભરૂચમાં રૂપિયા 400 કરોડના ખર્ચે તૈયાર થયેલ કેબલ સ્ટેટ બ્રિજમાં ભૂવો પડતા દોડધામ. સરદાર બ્રિજ કેબલ સ્ટેટ બ્રિજના પાયામાં ભૂ માફિયાઓ દ્વારા વ્યાપક ખોદકામથી અસ્તિત્વ સામે ખતરો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર આંખ કાન બંધ કરી બેઠું છે. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે વ્હાઇટ ડાયમંડ આઈસક્રીમ.